नमस्कार मित्रों, हूँ रूपेश बकाणी। आज यूट्यूब माध्यम थी एलचीना छोड़नी ओळखाण करावी रह्यो छूं। एलचीना छोड़ वधारे साउथ में अने दरिया किनारे वधारे जोवा मळे छे, परंतु विशेष काळजी राखवामां आवे तो गुजरात जेवा प्रदेशों में पण उगाड़ी शकाय छे। एलचीने उगाड़वा माटे तेना फ्रेश सीड अथवा तो छोड़माथी नानी गाठ काढीने उगाड़वामां आवे तो पण एलचीना छोड़ उगी जाय छे। मित्रों, एलचीने कूंडामां पण खूब ज सारी रीते उगाड़ी शकाय छे। 6 થી 7 महीना पहला मैं आ एलचीनो छोड़ मारा घर पर उगाड्यो हतो। मित्रों, एलची बे प्रकारनी होय छे, मोटी एलची अने नानी एलची। परंतु स्वाद अने सुगंधनी दृष्टिए नानी एलची मोटी एलची करता वधारे सारी होय छे। एलचीनो छोड़ 2 થી 3 વર્ષનો થાય પછી તેના થડમાં ઝૂમખામાં એલચીના ફળ બેસે છે અને ફળ પાકે અને સુકાઈ જાય પછી તેનો મસાલા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે। મિત્રો, એલચીમાં ઔષધિ ગુણ પણ ખૂબ જ વધારે હોય છે। પીપરી મૂળ અને એલચીના પાવડરને મધ સાથે મિક્સ કરી ખાવાથી હૃદય રોગ મટે છે। સૂઠ અને એલચીનો પાવડર મિક્સ કરી મધ સાથે ખાવાથી કફવાળી ઉધરસ મટે છે। એલચીને બાળવાથી જે રાખ થાય છે તે રાખ અને માખણને મિક્સ કરી ખાવાથી સૂકી ઉધરસ મટે છે। ગળામાં ખરાશ હોય અને અવાજ બેસી ગયો હોય તો સવાર સાંજ 1-1 એલચી ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે। કેળા વધારે ખવાઈ ગયા હોય અને પેટ ખૂબ જ ભારે થઈ ગયું હોય તેમણે 1 એલચી ખાવાથી પેટ હળવું થાય છે। બસમાં કે કારમાં લાંબી યાત્રા દરમિયાન ચક્કર આવતા હોય તેમણે એલચી મોઢામાં રાખવાથી ચક્કર આવતા નથી। મિત્રો, ઔષધિની જેમ તંત્ર મંત્ર શાસ્ત્રમાં પણ એલચીના ઘણા બધા પ્રયોગો આપેલા છે, પરંતુ એક સરળ પ્રયોગ એ છે કે જે વ્યક્તિની કુંડળીમાં તેનો શુક્ર ગ્રહ ખૂબ જ નબળો હોય એટલે વિવાહ સંબંધી પ્રોબ્લેમ હોય અને પતિ પત્ની વચ્ચે પ્રેમ ઓછો હોય તેમણે 1 લોટામાં પાણી લઈ તેમાં 2 એલચી નાખી તેને અડધું પાણી થાય ત્યાં સુધી ગરમ કરી તે પાણીને નાવાના પાણીમાં મિક્સ કરી સ્નાન કરવામાં આવે તો તેનો શુક્ર બળવાન થાય છે। તો મિત્રો, આ માહિતી સારી લાગી હોય તો દરેક મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। આભાર।